કલરવ ગુજરાતીમાં આગળનો અભ્યાસ કરવાનો છે. તો જુઓ બાળકો, ગયા પીરિયડમાં આપણે શબ્દનું લેખન અને વાંચન કરતા શીખી ગયા. યાદ છે બધાને? સરસ છે ને યાર? હવે આજે આપણે આગળનો અભ્યાસ માટે ચર્ચા કરીશું. તો આગળના અભ્યાસમાં આપણે શું કરવાનું રહેશે બાળકો? તો જુઓ, આપણે પહેલા શબ્દનું વાંચન અને લેખન કર્યું. તમને બધાને શબ્દ આવડ્યા? કાનાવાળા, રસવાળા, દીર્ઘાય આવ્યા? સરસ. તો ચાલો હવે આજે આપણે વાક્ય શીખીશું. શું શીખીશું? વાક્ય. તો જુઓ બાળકો, આજે હું તમને બોર્ડ ડ્રો કરીને રાખ્યું છે ને, એમાં હું તમને વાક્ય લખાવીશ. પણ પેલા તમે છે ને, આપણે શબ્દની શરૂઆત કરી હતી, હવે વાક્યની શરૂઆત તરફ જવાનું છે. તો આપણે આજે તમારે મારી સાથે વર્ક કરવું હશે. તો પેલા શું લેવું પડશે? રફુ. વેરી ગુડ. બધાની યાદ છે કે ટીચર સાથે લખવાનું છે, તો રફુક તો લેવાની જ રહેશે. લેવી છે ને? ચાલો, રફુક બધાએ લીધી હાથમાં? લે લીધી. રેડી બધા? લખવા માટે શું લેવું પડશે? પેન્સિલ. સરસ. ચાલો, પેન્સિલ પણ લીધી અને ઇરેઝર. બુક, પેન્સિલ, ઇરેઝર લઈ લીધું. રેડી થઈ ગયા બધા લખવા માટે? તો ચાલો આજે આપણે લખીશું. તો જુઓ બાળકો, પેલી લાઈન છોડી દેવાની રહેશે. શું કરી દેવાનું રહેશે? એક લાઈન છોડવાની રહેશે. એક લાઈન છોડી અને ત્યાં આપણે લખીશું પ્રશ્ન નંબર એક. શું લખીશું? પ્રશ્ન નંબર એક. લખો, ચાલો મારી સાથે. પ્રશ્ન નાની લીટી કરી એ. બધાને દેખાય છે ને? હવે આપણે એમાં સૂચના લખીશું. આપણે શેના વિશે આજે અભ્યાસ કરવાનો છે, તો સૂચના લખવી પડે ને બાળકો? તો જો એમાં લખીશું આપણે નીચે, મેં સૂચના લખીને રાખી છે, તમારે આમાંથી જોઈને લખવાની રહેશે. નીચે આપેલા, નીચે આપેલા લખાઈ ગયું બધાને એટલું? હવે કામની જગ્યા રાખીને લખવાનું વાક્યોનું. શેનું? વાક્યોનું. શેનું? પછી પાછી એક આંગળીની જગ્યા રાખી અને લખવાનું લેખન. લેખન એક આંગળીની જગ્યા રાખી અને લખ્યું બધાએ. અને પાછી એક આંગળીની જગ્યા રાખી વાંચન. લેખન અને વાંચન કરો. હજી એક વાર હું તમને આ સૂચના કરાવું છું કે તમે બધાએ બુકમાં વ્યવસ્થિત સૂચના લખી. એકવાર હું તમને બોલીને સંભળાવું છું, તમે બધા જોજો કે તમારી બુકમાં તમારે લખાઈ ગઈ. જુઓ, આપણે પહેલા કર્યું પ્રશ્ન એક. કર્યું બધાએ પ્રશ્નને? સરસ. નીચે આપેલા વાક્યનું લેખન અને વાંચન કરો. તો આજે આપણે આ ટોપિક ઉપર ભણવાનું છે. આજે આપણે વાક્ય શીખવાના છે. શું શીખવાનું છે? વાક્ય. તો હું બોર્ડમાં લખતી જઈશ, તમે મારી સાથે બોર્ડમાં લખશો અને સાથે બોલશો પણ. સરસ. ચાલો કરીએ ને આપણે સ્ટાર્ટ. તો ચાલો, હવે એક લાઈન છોડી, એક લાઈન છોડી. એક વડે એક હાસ્યામાં લખ્યું. એક વડે એક. હવે એમાં લખો ઉપરની લાઈન ટચ કરવાની, આખો અક્ષર ટચ કરવાનો થશે નળ. મ ન ન મ ન ન લખ્યું બધાએ. મનન શબ્દ લખાય ને એટલે આપણે થોડી જગ્યા રાખી અને અલ્પ વિરામ કરવાનું. શું કરવાનું બાળકો? અલ્પ વિરામ. શું કરવાનું? અલ્પ વિરામ. બધાને આવે છે ને? ચાલી હવે એમાં લખો બતક. બતક મનન. મનન અલ્પવિરામ બતક. પછી લખો બધા એક આંગળીની જગ્યા રાખી ગણ. મનન બતક ગણ. વાક્ય પૂરું થાય એટલે શું આવે? પૂર્ણ વિરામ. આને શું કહેવાય બાળકો? પૂર્ણ વિરામ. ગમે તે વાક્ય પૂરું થાય ને એની પાછળ આપણે પૂર્ણ વિરામ કરવાનું રહેશે. તો પહેલું વાક્ય બધાને કમ્પ્લીટ મારી સાથે લખાઈ ગયું. સરસ. હવે તમારે શું કરવાનું રહેશે? તો બે લાઈન.
બે લાઈન છોડી દેશું જો નો સમજણ પડે તો બી આંગળી નાખવાની અને પછી કરવાનું એના પછીની લીટીમાં કરવાનું બગડે બે સરસ કરવાનું ને બગડે બે હા હવે આપણે બે જવાબ તો લખીશું હવે જો એ પણ લાઈન ને ટચ કરવાનું નથી પેલા લખો લ તા લ जी।
જોશો અને સાંભળશો જો પેલું વાક્ય આપણે કેવું બોલાવ્યું તો મ ન ન બ ત વ ગ ણ તમારે ઘરે આવી રીતના પ્રેક્ટિસ કરવાની છે તો પેલું વાક્ય કેવું બન્યું તો સાદું બન્યું ક્યાંય નાનો માત્ર ક્યાંય છે નય નથી ને તો સાદું વાક્ય બન્યું હવે બીજું વાક્ય છે તો શું છે એમાં લતા ફરવા જ્યાં તો જો લતા તો તાની પાસે શું લાગ્યું કાનો ફરવા તો શું લાગ્યું કાનો અને જા તો કાંડો લાગ્યો કાનો તો કેવો સર કેવું વાક્ય બન્યું કાનામાં કેવું બન્યું કાનામાં તો હવે એના પછી આપણે રસ્તાવાળું વાક્ય બનાવ્યું બનાવ્યું તેમાં અમિત તો મને રસ્તાય પછી કવિતા તો મને રસ્તાય અને કા કા શબ્દ બન્યો અમિત કવિતા ગા આખું વાક્ય તમારે આવી રીતના વાચન કરતા શીખવાનું છે હવે એના પછીનું ચોથું વાક્ય કેવું બન્યું તો દીર્ઘયવાળું કેવું દીર્ઘયવાળું રીચા કાચી કેરી ખા બન્યું ને તો આવી રીતના તમારે વાંચતા શીખવાનું છે હવે પાંચમું વાક્ય બન્યું બટુ લાડુ ખા તો આમાં શું આવ્યું કયું આવ્યું રસ્વાવાળું શું આવ્યું બેમાં જો બટુમાં રસ્વાવાળું લાડુમાં રસ્વાવાળું તો મેં તમને સાદા શબ્દથી રસ્વાવાળું શબ્દના શબ્દનું વાક્ય વાક્યનું વાંચન અને લેખન કરાવ્યું તમે બધા સમજી ગયા હશે સમજી ગયા ને ઘરે આ મુજબ રફબુકમાં સેમાં રફબુકમાં તમારે પ્રેક્ટિસ કરવાની લખવાનું અલ્પવિરામ કરવાનું પૂર્ણવિરામ કરવાનું પછી મમ્મી પાસે બેસીને વાંચતા પણ શીખવાનું રહેશે સમજાઈ ગયો ને બધાને હવે આપણે બીજું આવતા પીરિયડ